Și mă pun la mine ca asta, dacă te rog, la mine. Vale, se rupe, că nu am iar din acesta. Când am acces la mine, și te rog, mă rog, și mă gândesc pe unde trebuie să merg, asum doar să mănânc la mine, la o creză, să ne mă rog, ca o ceacere de aia. Da, dacă văd din copală la caine, că să am mă gândesc bine ce am, că nu altfel n-am gândit. સામગ્રી વિશે જાણવું પ્રભુ આપણના ધૈર્ય છે. દેખીને સુંદર લાગે, જોવાથી બહુ સુંદર લાગે, પણ ગુણ વિના કાચ ન આવે. જોવાથી બધે સુંદર લાગતું હોય, પણ જોઈએ એનો શું આરોગ્ય, અને એમાં જો કોઈ કાર્ય ન લાગે એવી સામગ્રી તમને ક્યારે શ્રી ગોકુલનાથને મુખમાં કડવાશ આવે, ચક્કર આવવા લાગ્યા, ક્ષણ પડ્યો. શ્રી ગુસાણજી આર્થિક સેવા પ્રકારમાં એક વિશેષ પ્રકાર ગોઠવ્યો કે જ્યારે પણ કોઈ સામગ્રી આવે અને એમાં કડવાશ આવે એવી સામગ્રી હોય તો ખરી કરીને પ્રભુને ધરવી. કેમ કે આજે મારા ગોકુલનાથને ક્ષણ પડ્યો ને, મારા પ્રિયને ક્ષણ પડ્યો, એટલે પ્રકાર બદલાઈ જાય છે. પ્રકાર કેને બદલાય? આખી દુનિયા દર્શન પડે તો પ્રકાર બદલાતો નથી, પણ જે હૃદયમાં વસી જાય છે અને અપ્રિય પાત્ર દર્શન પડે તો તે આખ્યા કે ચેન્જ કરી કે આખ્યા ઉમેરી થાય. એટલે પ્રકાશ તો હવે આવે ચાલે, પણ કાપડી ધરવામાં આવે, તુરિયા ધરવામાં આવે તો ઈશ્વરે શું કહ્યું કે ખરી કરીને ધરજો, એ ભૂલથી પણ એ તડવીમાં આવી જાય. પ્રભુ સુખરૂપ હોય એવી સામગ્રી છે. રામાયણ આવે સબરી પણ બહુ ચાકી ચાકીને મુક્તિ. લક્ષ્મણને થોડું સુખદ ખબર આવ્યું, પણ રામચંદ્રજી કહે છે કે સબરી જેવું ભાવ કોઈના મન નથી. એ પુષ્ટિ તત્વ છે. શ્રી મહાપ્રભુ સુબોધની વાત કરે છે કે એ સબરીમાં એ પુષ્ટિ તત્વ હતું. એનું પ્રમાણ હતું કે આજે પણ દક્ષિણ માં જઈએ આપણે, અને સબરીને કુટિયાની પાસે જયારે ઝાડ પર જઈએ તો ઝાડમાં શું દેખાય છે કે વૃક્ષની અંદર સબરી વસી ગઈ, અને આજે પણ જે બોર લાગે એ કોઈ કપાયેલા દેખાય એવું લાગે સબરી ચાખી જાય છે. પ્રગટ ભાવ પ્રભુ જયારે કોઈ ભક્તની સામગ્રી સત્તા સ્વીકારે છે એને માનો કે પ્રભુ ભક્તને સ્વીકાર્યો છે. તમારી મિશ્રી, તમારી મથડી, તમારો ફળ જયારે પ્રભુ સ્વીકારતા હોય એનો ભાવ શું કે પ્રભુ આપણને સ્વીકારે છે. જેને સ્વીકારવો નથી એની મિશ્રી પણ તું સ્વીકારે છે. અરે આ મિશ્રીના ભાવે તારા ભાવને સ્વીકારે છે. આપણે તો ધારીએ છીએ મિશ્રી, પણ આપણો ભાવ ધરાયો છે. પ્રભુ મિશ્રીને સ્વીકારતો નથી, આપણા ભાવને સ્વીકારે છે. એટલે પ્રભુ ભાવના સ્વીકારે છે. એટલે કહ્યું ને અમારે ત્યાં ભોગ છે, અને ભોગ એટલે શું કે પ્રભુ માગી ને રોગે. થાળ કેટલો મોટો હોય મર્યાદામાં એનો, પણ એ ભોગ નથી, આ માત્ર ભોગ છે. કે ભક્ત પોતે સામગ્રી સિદ્ધ કરે, પોતાના હાથે પ્રભુને ધરાવે, એમાં તુલસી બી પધરાવે, તુલસી તને સમર્પિત કરે, અને એવું કે ગદ્ય મંત્ર બોલે છે. અને ગદ્ય મંત્રમાં ભેદ શ્રી ગોકુલનાથના ઘરમાં કેવી રીતે આવે? ઘણા કે ગદ્ય ભરમસર મંત્રમાં ભેદ છે ક્યાં? અને ભેદ શું કે 84 અક્ષર નો ગદ્ય મંત્ર ભ્રમસમન મંત્ર, એ સહસ્ત્રથી લઈને દાસોમ સુધી પહોંચે, પણ વચ્ચે શ્રી ગોકુલનાથના પ્રકારથી ગોકુલેશના ભાવથી ગોકુલેશના ઘરમાં અમારા ઘરમાં એક શબ્દ જોડાયો, શ્રી ગોપીચંદ વલ્લભ. અગર શ્રી ગોકુલનાથજી ભ્રમસ્વ આપતા, શ્રી ગોકુલનાથજીના ભાવથી જયારે ભ્રમસ્વ અપાતો, એ ગદ્ય મંત્રના મધ્યમાં શ્રી ગોપીચંદ વલ્લભ શબ્દ આવે છે. અને ગોપીચંદ વલ્લભ કોણ? એ 78 એ સર્વ ગોપીજનો છે, અને 78 ગોપીઓના મધ્યમાં શ્રી ગોકુલનાથ છે. એટલે ગોપીજન વલ્લભ શ્રી ગોકુલનાથની કૃપાથી આજે હું ઠાકોરજીની સન્મુખ થઈ રહ્યો છું. આ રહસ્ય તો બ્રહ્મ સમાજે લીધું છે ને, એ પણ જાણતા નહીં હોય.
ब्रह्मस्त्र में अधिकार पूर्वक है। दरेक इच्छा करे बने मरी जाए तो मरतु नहीं, पर लीला में जिनो प्रवेश निश्चित है એને બ્રહ્મસ્થ બની મળે છે। બધા કહે ને બ્રહ્મસ્થ લીધું ને, હવે તું લીલા માટે ઈચ્છા, તારો ભાવ છે તું અધિકારી છે, ત્યારે તું શરણે આવ્યો છે ભાઈ। શહેરાય મહાપુર કહે કે ભૂતલમાં સેવા કોને મળી છે, નિત્ય લીલામાં જે સેવામાં સંલગ્ન છે એ જ જીવ ભૂતલમાં સેવા કરી રહ્યો છે। તો સુખનો વિચાર, એક એક ક્ષણમાં સુખનો વિચાર કરનાર જે પુષ્ટિ માર્ગ અધિકારી છે ને એની માટે કઈ કઠિન નથી, જે પુષ્ટિ પ્રેમમાં છકિત છે એની માટે કઈ કઠિન નથી। શ્રવણ કરવા છે તો કલ્લોલ જીનું શ્રવણ કરવું પડશે। કલ્લોલ એટલે શું? કે નાનકડીઓ પક્ષી મેના અને મેષના જયારે ટહુકો કરે, એ મીઠો ટહુકો જયારે સંભળાવે એને કહેવાય કલ્લોળ દેશ। એટલે ગુજરાતના ઘણી રીત અને પ્રકારો, એ મીઠો ટહુકો છે, આ ટહુકાને શ્રવણ કરીએ તો પ્રકાર સમજાશે। ગોકુલનાથજી કહે નમામિ હૃદય શેષ, આ બ્રહ્મસ્તંભના માધ્યમથી એક એક જીવને હું દ્રષ્ટિ આપી રહ્યો છું। સંસાર દેખાય છે પણ બ્રહ્મસ્તંભના માધ્યમથી એવી દ્રષ્ટિ આપું છું કે જ્યારે પણ ભક્ત એ વૃદ્ધ મંડળમાં પ્રવેશ કરે તો આ જ ભૌતિક નેત્રોથી જે નેત્રોથી સંસાર જોયો છે એ જ નેત્રોમાં પરિવર્તન થાય અને પ્રભુ લીલા દર્શન થાય। એટલે રાધાજીને સત્ય પૂછ્યું કે હે રાધા, તું આ કાયમ માટે નેત્રોમાં કાજલ કેમ લગાવે છે? રાધાજી કહે છે કે હવે શું કરું, લોકો મારા શ્યામ સુંદર તો એટલા નટખટ છે, એટલા ચંચળ છે ને, એક જગ્યાએ ટકતા જ નથી। એ નેત્ર કેવા છે? ચંચળ। એ નેત્ર ભાવે રૂપે એ શ્યામ સુંદર પણ ચંચળ છે, એ ટકતો જ નથી। પણ જ્યારે પણ હું મારા નેત્રમાં કાજલ લગાવું તો એવું લાગે મને કે મારા નેત્રો સામે શ્યામ સુંદર સ્થિર થઈ રહ્યો છે। જ્યાં નેત્ર ખોલું ત્યારે શ્યામ સુંદરના દર્શન। નેત્ર માત્રથી, માત્ર નેત્રોથી જ જીવના હૃદયના ભાવ ઉગાઈ જાય છે। તો જેના પર નેત્રો જોશો ને એ નેત્રથી પરક થઈ જાય કે આ વ્યક્તિના મનમાં શું ચાલે છે। શાસ્ત્ર કહે છે કે સ્ત્રીમાં પણ શક્તિ છે કે કોઈ પણ પુરુષના નેત્રો જુએ તો ઓળખી જાય કે આ શું વિચારી રહ્યો છે। એને મળીને પૂછીશું સાંભળીથી, શાસ્ત્ર કહે છે કે જો દ્રષ્ટિ પડી તો નેત્રની દ્રષ્ટિથી ઓળખાઈ જાય કે આ વ્યક્તિ મને કયા ભાવે જોઈ રહ્યો છે, હું નેત્ર જોઈને પારખી શકું છું એવી દ્રષ્ટિ છે। ભગવત પ્રાપ્તિ કેમ થઈ દેખાય? જેમ જેમ પ્રભુના શિંગારમાં જૂનું મન લાગશે ને, સ્વામીજી બિરાજે અને મોતીઓની માળા લઈને ઠાકોરજી પધારી રહ્યા છે।
तो बाल चलो ना श्याम सुंदर जरा मोती नहीं मारा वो लेने श्याम सुंदर स्वामी के पास पधारे स्वामी जी जरूर खाना पर भेज हुए अरे ना स्वामी जी जरूर खाना भी आपको जी ने पधार कर दिए अति पसंदित है अरे गोपियों ने हाथ बताओ कि देखो मेरा श्याम सुंदर आयो अरे ये हाथ बता दो कंठनी मोती नहीं मारा हाथ में भराई अरे टूटी छे अरे एक एक मोती ठाकुर ने स्वागत करवा माटे पधारे हुई छे एक एक मोती ने मारा ना ए मणकाओ प्रभु ना मस्तक पर फरका जाए ठाकुर जी ने लागे कि सामने जी मारे भाव रूप मोती को स्वीकार कर रहा है अरे मैं स्नेह और संवाद है रात्रि मधुर लीलाओं में स्मरण है इतने वाला प्रभु जी हो सुधार श्रृंगार के मन में रहे कि श्रृंगार इतने शुभ कि गुरुसार जी ने गोकुलनाथ जी की भावना इतने प्रभु ना श्रृंगार સ્નાન કરાવો યશોદા મૈયા પધાર્યા ભોગ ધરીએ અને મુખાની સુર વલ્લભ પધારે પણ જયારે શિંગાર કરીએ શ્રી ગોકુલનાથ પધારી જાય પુષ્ટિમાં ની સેવા સર્વ સ્વરૂપો સંમલિત છે ધરાવી રહ્યા છે અને સાજીના ફેરા લઈ રહ્યા છે
Schaden. Prägel ist der Hirn. Ja, das ist der Hirn.